જૂનાગઢનો કડિયાવાડ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તેમ છાસવારે અવારા તત્વો હાલમાં હાથમાં ખુલ્લા હથિયારો લઈને આ વિસ્તારમાં રસ્તા ઉપર પરેડ કરી ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે। ગમે તે વેપારી પાસે પહોંચી છડીની અડીએ તેમની પાસેથી રોકડા તેમજ માલ સામાનની લૂંટ ચલાવવામાં આવતા વેપારીઓ એક તબક્કે ગળા સુધી ત્રસ્ત થતા હતા અને વિરોધમાં વ્યક્ત કરતા પોતાના ધંધા રોજગાર બંધ કરી રસ્તા ઉપર ઉતરી આવતા હતા। બનાવની જાણ થતા ડિવિઝન પોલીસ સ્ટેશન PI સહિતનો કાફલો આ વિસ્તારમાં પહોંચ્યો અને વેપારીઓને કોઈની પર સે શરમ રાખ્યા વગર કાર્યવાહીની ખાતરી આપી હતી। બનાવની આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢની એકદમ મધ્યમાં આવેલ કાઠિયાવાડ વિસ્તાર એક સમયના શહેરનો રોયલ વિસ્તાર તરીકે ઓળખાતો હતો। આ વિસ્તારમાં બજારો રાતના 11 વાગ્યા સુધી ધમધમતી રહેતી, પરંતુ પોલીસની મીઠી નજર અને રાજનેતાઓના આશીર્વાદ હેઠળ આ વિસ્તારમાં લુખ્ખાના અવારા તત્વો ફૂલિયા ફાલિયા છે, જેનાથી આજે આ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની રીતસર નરકાગર સમાન બની ગયો છે। આ વિસ્તારમાંથી ધોળે દિવસે મહિલાઓ કે વૃદ્ધોને પસાર થવું દુષ્કાર બન્યું છે। ધોળે દિવસે મહિલાઓની છેડતી લૂંટ જેવા બનાવો આ વિસ્તારમાં સામાન્ય બન્યા છે। સ્થાનિક લોકો આ સામાજિક તત્વોથી એટલી હદે ફફડી રહ્યા છે કે પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ કરવા પહોંચવાની હિંમત કોઈ કરતું નથી, અને કદાચ એકલ દોકલ વ્યક્તિ ત્યાં સુધી પહોંચે તો ફરજ પરના પોલીસ કર્મચારીઓ બુટલેગરો સાથેના અંગત સંબંધોને કારણે ફરિયાદીને ધક્કા ખવડાવી ત્રસ્ત કરી બુટલેગર સુધી માહિતી પહોંચાડે છે, જેનાથી ફરિયાદ કરવા જનાર વ્યક્તિ પર અસામાજિક તત્વોની રંજાડ બેસુમાર વધે છે। આ વિસ્તારમાં મોટા ભાગે પ્રોવિઝન સ્ટોર તેમજ શાક માર્કેટ આવેલી હોય છે। ખુલ્લી છરી હાથમાં રાખી રસ્તા ઉપર પરેડ કરી ગમે તે વેપારીના થડા ઉપર ઉભા રહી તેલનો ડબ્બો ચોખાનો બાજકો મોંઘી વસ્તુ કઢાવી દાદાગીરી કરી ખુલ્લેઆમ પૈસા ચૂકવ્યા વગર ચાલતી પકડે છે। શાકભાજી વેચતી મહિલાઓને ખુલ્લેઆમ છેડતી કરી છરીની અડીએ લૂંટ ચલાવવામાં આવે છે। આવા બનાવોથી ત્રસ્ત વેપારીઓ ગઈકાલે સવારના સુમારે પોતાના ધંધા રોજગાર બંધ રાખી વેપારી એસોસિએશનના પ્રમુખ કિશન સોદરવાની આગેવાનીમાં રસ્તા પર ઉતરી અને ગણતરીના સમયમાં પોલીસને આ વાતની જાણ તથા PI MN વાઢેર સહિતનો કાફલો આ વિસ્તારમાં પહોંચ્યો અને વેપારીઓ સાથે કાર્યવાહીને ખાતરી સાથે ફરિયાદ કરવા આગળ આવવા અનુરોધ કર્યો હતો તેમજ પોતાના મોબાઈલ નંબર પર સીધી વાત કરવા બનાવની જાણ કરવા જણાવ્યું। કોઈની પર સે શરમ રાખ્યા વગર પોલીસ કાર્યવાહી કરશે, જરૂર પડે પોલીસ પોતે પણ ફરિયાદી બનશે તેવી ખાતરી વેપારીઓને મળતા સૌએ પોતાના ધંધા રોજગાર 5-1 કલાક બંધ પછી ખોલ્યા। રિપોર્ટિંગ બાય શૈલેષ પટેલ, જૂનાગઢ। હું તમને તમારી એક સલાહ એવી સારી પણ આપી છે કે દુકાનની અંદર તમે કેમેરો તો રાખો, કાલ ઉઠી કદાચ બીજું કઈ હોય ગમે પણ ખબર રંગનાથ રોડ ઉપર તમામ દુકાનમાં કેમેરા છે, એના આધારે તો પકડી શકીએ ને હવે તમે જો આમ નથી ઓળખતા નથી ને જાણતા કોણ છે, અમે અમારી રીતે પ્રયત્નો કરી ગોતવાના પણ તમારે કદાચ કઈ નો એકતા હોય તો તમારે જોડે દુકાનમાં કદાચ કેમેરા કઈ લઈ જાય લૂંટ કરતો દેખાય તો મોટા મોટા અમારા માટે પુરાવો છે। સન્માન લક્ષ્મણભાઈ સોંદરવા, હું કડિયાવાડ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું। આજે જે આ ગુંડા લોકોએ જે પણ ત્રાસ બચાવે છે અને જ્યારે પણ અમે પોલીસ પાસે જઈએ છીએ ત્યારે પોલીસ અમને સારો એવો વર્તાવ આવે છે અને અમારી સાથે પોલીસ આવે છે, પછી જે પણ આ પોલીસ વહી જાય છે તો પાછા એ લોકો ગુંડા લોકો આવે છે, આ બાવલી દાદા કોઈના તેલના ડબ્બા છે કોઈ અનાજના ઘર દુકાનનું છે આવું બધું લઈ લે છે, અને આજે જે આ બૈરા અમારા કડિયાવાડની અંદર જે બૈરાઓને પણ છરીઓ દેખાઈને આવી લૂંટું કરે છે, તો અમે આજે પણ અમારા PA સાહેબ એ ડિવિઝનના PA સાહેબ આવ્યા છે તરત તાત્કાલિક એને જાણ થઈ જો, અને આજે પણ અમે આ સાહેબનો ખૂબ કે અમને પોલીસનો કોઈ જાતનો નથી ત્રાસ, અમને પોલીસ તો ફૂલ અમારા સપોર્ટમાં છે, અને પોલીસ આજે પણ અમે જેમ વેપારીઓ બધા જઈ કહીએ છીએ એમ પણ પોલીસ કરે, પણ આજે મોટો ત્રાસ છે અને આજે જે આ લૂંટું થાય છે તે દરમિયાનમાં પણ અમે PA સાહેબને બોલાવ્યા, આજે PA સાહેબે પણ જવાબદારી લીધી છે કે હું ત્યાં પોલીસ ખાતું મૂકી દઉં છું તમારા જે પણ વર્તનની હોય જે હોય એની, તો અમે પણ સર્વે વેપારી અને હું વેપારી સંઘનો પ્રમુખ અમે એ ડિવિઝન PA સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છીએ કે આવા પણ સંજોગમાં જો પોલીસ અમને સાથ સપોર્ટ ફૂલ આપે છે અને પોલીસનો ખૂબ ખૂબ અમે આભાર માની। કોણ છે આ પાવલી દાદા, કેટલા દિવસથી આ ઉધમ મચાવે છે? બહુ ટાઈમથી આવી દાદાગીરીઓ કરે છે ને, નોખા નોખા વેશમાં આવે છે, છરીઓ કાઢે છે, ખુલ્લેઆમ છરીઓ દેખાય આવી રીતના ખુલ્લેઆમ લઈ લે છે માલ, હાલતા તેલના ડબ્બા લઈને વ્યાજે ઓલો વેપારી એમ કહે કે રવા દો તો સીધી છરી કાઢે છે કે હાલે એવી રીતના ગારું બોલે છે, એટલે આ રીતના તમે રવા દો, અમે અમારા સાહેબને પણ ભલામણ કરી છીએ, અમારા
બધાને અમે ભલામણ કરી છે. હવે અતિ વિશેષ અમારા એ ડિવિઝનના પીઆઈ ને અમે જે ભલામણ કરી છે અને સાહેબે જવાબદારી લીધી છે કે તમારા હું પોલીસ પણ બંદોબસ્ત મૂકી દે અને રોજ મારી પીએસપી આંટો મારશે અને બે પોલીસ પણ મૂકી દે રોજના માટે.